વાત કરે લીંબડીની તો ગુજરાત ભરમાં પરશુતમ રૂપાળાનો વિરોધ કે જા લીંબડીમાં ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જ્યાં સમાજના આગેવાનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ત્યારે પરશુતમ રૂપાળાની ટિકિટ રદ કરવાની પણ માંગ ઉઠી છે. કલેક્ટર શ્રીને આવેદન આપીને અમે સરકારને જણાવવા માંગી છીએ કે રાજકોટ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરશુતમભાઈ રૂપાલા દ્વારા અમારા ક્ષત્રિય સમાજ વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે એનો અમે જોરદાર સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ અને આ અંગે ચેતવણી આપી છે સરકારને કે જો આ ઉમેદવારને બદલવામાં નહીં આવે તો આ ક્ષત્રિય સમાજ આ અમારી અસ્મિતાની અમારા સમાનની લડાઈ અમે લડી લઈશું અને એનું પરિણામ સરકારને ભોગવવું પડશે લોકસભાના ઉમેદવાર માન્યશ્રી પરસોત્તમભાઈ માજી કેન્દ્રીય મંત્રીશ્રી દ્વારા એમના ચૂંટણી પ્રચાર દરમિયાન જે પ્રવાસ દરમિયાન અમારા છત્રી સમાજના બાબતે જે ટીકા પણ કરેલ છે અને અભદ્ર શબ્દો વાપરેલ છે જેનાથી ગુજરાતનો તમામ છત્રીય સમાજ નારાજ છે અને અમે અમારા વડવાઓએ અને અમારા રજવાડાઓએ આ ભારતની એકતા અખંડતા માટે બધું ત્યાગ કરેલું છે અને એને પોતપોતાના જીવનું પણ બલિદાન આપ્યું છે ત્યારે આવા એક સામાન્ય પોતાના સ્વાર્થ ખાતર અને ચૂંટણીમાં જીતવા ખાતર કોઈ બે જાતિવાતી વચ્ચે વય મનુષ્ય ઊભું કરી અને પોતાનો રોટલો શેકવા માગતા હોય તો ક્ષત્રિય સમાજ આ સહન કરી લેવા તૈયાર નથી